भाग नंबर बे थी करिए। भाग नंबर बे मा पेलू चेप्टर छे शेरमूलीना हिसाब। तो शेरमूलीना हिसाबो मा आपणे सौथी पहेला थीअरी जोवी पड़शे अने त्यार बाद आपणे एनी जे आमनो भाग छे ए अने त्यार बाद एना दाखला। तो सौथी पहेला चेप्टर नंबर ए शेरमूलीना हिसाबो। बोर्ड नी एग्जाम मा तेनो मूळ भाग छे 10। जवाबदारी
प्रकार छे तो के त्रण प्रकार छे लाल कंपनी खांडी कंपनी अने एक व्यक्ति नी कंपनी तो खांडी कंपनी नी जोए के खांडी कंपनी એટલે શું તો કે કંપની કે છે પોતાના નિયમન પત્ર આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દ્વારા સભ્યોના શેર ફેરબદલ કરવા અધિકાર ઉપર નિયંત્રણ મૂકે સભ્યોની સંખ્યા 200 થી વધુ નહીં એ રીતે નિયંત્રણ મૂકે તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા પર પ્રતિબંધ હોય અને ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ અને શું કે શું તો કે ખાનગી કંપની કે છે ખાનગી કંપની ના નામની પાછળ શું હોય તો કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે ખાનગી કંપની ના નામની પાછળ શું આવે તો કે પ્રાઇવેટ લિમિટેડ હિન્દુસ્તાન પ્રાઇવેટ લિમિટેડ આમાં ઉદાહરણ આપ્યું છે પંચમિલા પોર્ટલ પ્રાઇવેટ લિમિટેડ હવે ખાનગી કંપની છે એમાં તમારે 3 વસ્તુ યાદ રાખવાની છે કે સભ્યોની ફેરબદલી કરવા પર પ્રતિબંધ હોય 200 થી વધુ નહીં અને ઓછામાં ઓછા 2 થી 200 સુધીની સંખ્યા છે ખાનગી કંપનીમાં હોઈ શકે અને ત્રીજું છે કે શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા પર પ્રતિબંધ હોય એના પછી કે શું કે ખાનગી કંપની કે હવે જાહેર કંપની છે તો જાહેર કંપની એટલે શું ખાનગી કંપની એટલે આપણે જોયું કે ખાનગી કંપની એટલે શું તો કે નિયમન પત્ર છે જાહેર કંપની જોઈએ તો જે કંપની ખાનગી નથી એના આપણે શું કહીશું તો કે જાહેર કંપની કહેવામાં આવે છે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા સભ્યો હોવા કેટલા જોઈએ તો કે 7 સભ્યો ઓછામાં ઓછા હોવા જોઈએ જાહેર કંપનીમાં વધુ વધુ સભ્ય સંખ્યા માટે કોઈ પણ મર્યાદા છે નહીં જાહેર કંપનીના નામની પાછળ લિમિટેડ શબ્દ છે એ વપરાય છે કણાવતી ટેક્સટાઇલ લિમિટેડ ઇન્ફોસિસ ટેક ટેકનોલોજીસ લિમિટેડ એટલે કે જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા તમારે ઓછામાં ઓછી 7 યાદ રાખવાની રહેશે આ એમસીક્યુમાં પૂછાય ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી 2 સભ્ય સંખ્યા તમારે યાદ રાખવાની રહેશે તો આ જાહેર કંપની અને આ ખાનગી કંપની હવે એક વ્યક્તિની કંપની એક વ્યક્તિની કંપની એટલે શું તો કે એક વ્યક્તિ દ્વારા જે ધંધો ચલાવવામાં આવે એને શું કહેવાય તો કે એક વ્યક્તિની કંપની કહેવાય જેમાં સંપૂર્ણ સંચાલન છે કેના દ્વારા કરવામાં આવે તો કે માત્ર ને માત્ર એક વ્યક્તિ દ્વારા કરવામાં આવે નફો પણ તેના ફાળે આવે ખોટ પણ તેના ફાળે આવે બધી જવાબદારી પણ એના ફાળે આવે તો કે એક વ્યક્તિના ફાળે જ આવે છે તો વિદ્યાર્થીઓ આ ફ્લો ચાર્ટ દ્વારા કંપનીના પ્રકારો તમને સમજાયો કંપનીના પ્રકારમાં સૌથી પહેલા સામાના આધારે અને નોંધણીના આધારે તો નોંધણીના આધારે પાછા પ્રકાર પડે છે સભ્યોની જવાબદારી છે એના આધારે સભ્યોની જવાબદારીના આધારે 3 પ્રકાર પડે શેર મર્યાદિત કંપની માઇનોરિટી મર્યાદિત કંપની અને જવાબદારીથી અમર્યાદિત કંપની એ પણ તમને સમજાવી દઉં શેર મર્યાદિત કંપનીમાં પણ 3 પ્રકાર પડે છે જાહેર કંપની ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની તો આ પ્રકાર દ્વારા કંપનીના પ્રકારો છે એ તમે વધારે વધારે એના ચિંતન કરશો અને યાદ રાખશો આ જે કંપનીના પ્રકારો છે એ તમને બીજા સબ્જેક્ટમાં એટલે કે એસપી બીએ વગેરે સબ્જેક્ટમાં પણ આવે છે આ તમને ખ્યાલ જ હશે નેક્સ્ટ વિડીયોમાં આપણે શેર અને શેરનું અર્થ સ્વરૂપ અને તેના પ્રકારો સમજીશું તો આ તમે લખી લેશો